અને બીજું આમાંથી શીખવાનું, સત્ય બોલવું, ક્યારેય બહુ ખોટું ન બોલવું. આજકાલ માણસો ધીરે ધીરે કળિયુગમાં વાતે વાતે ખોટું બોલતા બહુ થઈ ગયા. કંઈ પણ નાનું એવું કામ હોય તો માણસ ખોટું બોલે. એક નોકર નોકરી કરતો હતો, શેઠ પાસેથી રજા જોતી હતી. એને રજામાં કોઈ એવું કામ નહોતું, એને કંઈ બસ રખડવા જવું હતું કે રજા લઈ લઉં. શેઠ પાસે જઈને કહે છે, પણ એમ કે મારે ફરવા જવું છે તો શેઠ રજા ન આપે, એટલે ખોટું બોલ્યો કે શેઠજી મારા પત્ની બહુ બીમાર છે, ઇમરજન્સી દવાખાને લઈ જવું પડે એમ છે, એટલે મારે રજા જોઈએ છે આજે. એટલે ખોટું બોલ્યો આ નોકર. તો સામે શેઠ પણ માથાના હતા, જમાનાના ખાધેલા. શેઠ કે ખોટું હું બોલશો, એ કે હમણાં તારી પત્નીનો ફોન આવ્યો હતો, હજી મોબાઈલ સિસ્ટમ નહોતી, લેન્ડલાઈન ફોન હતા ખાલી. હમણાં તારી પત્નીનો ફોન આવ્યો હતો ને એમ કહેતી હતી કે આજ હું શોપિંગ કરવા જવાની છું, મારે થોડુંક મોડું થશે તો મારા પતિને કહેજો વાટ ન જોવે, હું કલાક મોડી આવીશ. અને તું કહેશો બીમાર છે, હમણાં જ એનો ફોન આવ્યો હતો, એ શોપિંગ કરવા ગઈ. તે નોકર કે શેઠ તમે ખોટું હું કરવા બોલો છો, મારા હજી લગ્ન જ નથી આવી, મારી પત્નીનો ફોન આવ્યો ક્યાંથી? એ કોઈ સાચું જ ન બોલે તમામ છો. એટલે બહુ સમજવાની વાત છે, પતિ પત્ની એકાબીજા આગળ બધા ખોટું જ બોલતા હોય. કોની યારે ફોનમાં વાત કરતા હતા? તમારો ભાઈબંધની યારે વાત કરતો હતો. ખોટું, હવે આ ફોન આવ્યો પછી તો ખોટું બોલવાનું બહુ વધી ગયું. આમાં તમે જુઓ ને, મોબાઈલ આવ્યા ને, નેટ શરૂ થઈ ગયા, ત્યારથી પતિ પત્નીમાં ખોટું બોલવાનું બહુ વધી ગયું. એક ભાઈ મને કહેતો, મને કે અમારી તમને કેમ ખબર પડી? મેં તમારા વાળા જ કહી જાય છે. તમે જો એકબીજાના ભરોસા નો રહ્યા. મેં હમણાં વાંચ્યું હતું એક જગ્યાએ કે પત્ની સૂઈ જાય પછી, અત્યારે અમુક અમુક દેશોમાં અને અમુક અમુક સિટીમાં 35-40% પુરુષો પતિઓ એની પત્નીનો મોબાઈલ ચેક કરે છે. ઓલી હોય છે ને પછી કે એણે કોની કોની અરે વાતો કરી, કોની કોની અરે વોટ્સઅપમાં વાતો કરી, હું હું કર્યું, મોબાઈલ ચેક કરે છે. ભરોસો જ નથી રહ્યો કોઈ કોઈને. એક ભાઈ એના ગુરુ પાસે જઈને વાત કરતા હતા, ગુરુજી મારી પત્ની કે સૂઈ ગઈ હોય ને, માથે ઓઢીને સૂતી હોય કે તો આમ અંદરથી તેજ નીકળતું હોય ને એવું લાગે છે કે એમ. એટલે શું એ મારા પત્નીની આભા હશે? મારી પત્ની કોઈ દેવી હશે કે એમાંથી આમ તેજ નીકળતું હોય એવું લાગે? એના ગુરુ કે બટા ખોટો વેમમાં રેમાં, એ કાંઈ દેવી નથી, એ માથે ઓઢીને તારો મોબાઈલ ચેક કરે છે. મોબાઈલમાં લોક રાખતો જા, નતર છૂટાછેડાના યોગ દેખાય છે, છૂટાછેડાના યોગ દેખાય છે. નહીં ભરોસા રહ્યા, ખોટું બોલવું પડે. કોઈ મને એક બહુ સરસ વાત કરી, મને કે રાજા હરિશ્ચંદ્ર આખી જિંદગી સત્ય બોલી શક્યા, એનું કારણ એક જ હતું કે એની પત્ની એને કોઈ દી નહોતું પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા, કેમ મોડા આવ્યા. આ પ્રશ્ન જ નહોતો કર્યો, કે ક્યાં ગયા હતા, કેમ મોડા આવ્યા, એ પ્રશ્ન જ નહોતો. એ પ્રશ્ન જો કરે લગભગ ખોટું બોલવું પડે. એટલે સત્યનું પાલન કરે તો માણસ સુખી થાય, ખોટું બોલનારા સુખી નહીં થાય. કે આપણે બધાને એક દિવસ આ લોક છોડીને જવું છે, ભગવાનના ધામમાં જવું હોય ને તો ખોટું ન બોલવું, ખોટું કરવું નહીં, ખોટું જોવું નહીં, ખોટું કોઈનું હરામનું લેવું નહીં. એ અમેરિકાવાળાએ મોળા માણાને વિઝા નથી દેતા તો વૈકુંઠપતિ કે ગોલોકપતિ વિઝા નહીં આપે. મોળા માણાને કે અમુક યોગ્ય ન લાગે અને અમેરિકાવાળા વિઝા નથી દેતા તો ભગવાન ધામમાં વિઝા નહીં આપે. જે માણસ ખોટું બોલતા હોય ને એ ક્યારેક સાચું બોલે ને તોય કોઈને ભરોસો ન આવે.
શાખા કમાઈ ગયેલા માણા હોય, વારે વારે ખોટું બોલતા હોય અને કદાચ ક્યારેક સાચું બોલે ને તોય કોઈને ભરોસો ન આવે. અને જે માણસ જન્મથી સાચું જ બોલતો હોય એ કદાચ ક્યારેક ખોટું બોલે ને તોય લોકોને એનો ભરોસો આવે કે એ માણા ખોટું ન બોલે. અને બીજું આમાંથી શીખવાનું, સત્ય બોલવું, ક્યારેય બહુ ખોટું ન બોલવું. આજકાલ માણસો ધીરે ધીરે કળિયુગમાં વાતે વાતે ખોટું બોલતા બહુ થઈ ગયા. કંઈ પણ નાનું એવું કામ હોય તો માણસ ખોટું બોલે. એક નોકર નોકરી કરતો હતો, શેઠ પાસેથી રજા જોતી હતી. એને રજામાં કોઈ એવું કામ નહોતું, એને કંઈ બસ રખડવા જવું હતું કે રજા લઈ લઉં. શેઠ પાસે જઈને કહે છે, પણ એમ કે મારે ફરવા જવું છે તો શેઠ રજા ન આપે, એટલે ખોટું બોલ્યો કે શેઠજી મારા પત્ની બહુ બીમાર છે, ઇમરજન્સી દવાખાને લઈ જવું પડે એમ છે, એટલે મારે રજા જોઈએ છે આજે. એટલે ખોટું બોલ્યો આ નોકર. તો સામે શેઠ પણ માથાના હતા, જમાનાના ખાધેલા. શેઠ કે ખોટું હું બોલશો, એ કે હમણાં તારી પત્નીનો ફોન આવ્યો હતો, હજી મોબાઈલ સિસ્ટમ નહોતી, લેન્ડલાઈન ફોન હતા ખાલી. હમણાં તારી પત્નીનો ફોન આવ્યો હતો ને એમ કહેતી હતી કે આજ હું શોપિંગ કરવા જવાની છું, મારે થોડુંક મોડું થશે તો મારા પતિને કહેજો વાટ ન જોવે, હું કલાક મોડી આવીશ. અને તું કહેશો બીમાર છે, હમણાં જ એનો ફોન આવ્યો હતો, એ શોપિંગ કરવા ગઈ. તે નોકર કે શેઠ તમે ખોટું હું કરવા બોલો છો, મારા હજી લગ્ન જ નથી આવી, મારી પત્નીનો ફોન આવ્યો ક્યાંથી? એ કોઈ સાચું જ ન બોલે તમામ છો. એટલે બહુ સમજવાની વાત છે, પતિ પત્ની એકાબીજા આગળ બધા ખોટું જ બોલતા હોય. કોની અરે ફોનમાં વાત કરતા હતા? તો મારો ભાઈબંધની અરે વાત કરતો હતો, ખોટું. હવે આ ફોન આવ્યો પછી તો ખોટું બોલવાનું બહુ વધી ગયું. આમાં તમે જુઓ ને, મોબાઈલ આવ્યા ને, નેટ શરૂ થઈ ગયા, ત્યારથી પતિ પત્નીમાં ખોટું બોલવાનું બહુ વધી ગયું. એક ભાઈ મને કહેતો, મને કે અમારી તમને કેમ ખબર પડી? મેં તમારા વાળા જ કહી જાય છે. સમજો, એકબીજાના ભરોસા નો રહ્યા. મેં હમણાં વાંચ્યું હતું એક જગ્યાએ કે પત્ની સૂઈ જાય પછી, અત્યારે અમુક અમુક દેશોમાં ને અમુક અમુક સિટીમાં 35-40% પુરુષો પતિઓ એની પત્નીનો મોબાઈલ ચેક કરે છે. ઓલી હોય છે ને પછી કે એણે કોની કોની અરે વાતો કરી, કોની કોની અરે વોટ્સઅપમાં વાતો કરી, હું હું કર્યું, મોબાઈલ ચેક કરે છે. ભરોસો જ નથી રહ્યો કોઈ કોઈને. એક ભાઈ એના ગુરુ પાસે જઈને વાત કરતા હતા, ગુરુજી મારી પત્ની કે સૂઈ ગઈ હોય ને, માથે ઓઢીને સૂતી હોય કે તો આમ અંદરથી તેજ નીકળતું હોય ને એવું લાગે છે કે એમ. એટલે શું એ મારા પત્નીની આભા હશે? મારી પત્ની કોઈ દેવી હશે કે એમાંથી આમ તેજ નીકળતું હોય એવું લાગે? એના ગુરુ કે બટા ખોટો, વેમમાં રેમાં એ કાંઈ દેવી નથી, એ માથે ઓઢીને તારો મોબાઈલ ચેક કરે છે. મોબાઈલમાં લોક રાખતો જા, નતર છૂટાછેડાના યોગ દેખાય છે, છૂટાછેડાના યોગ દેખાય છે. નહીં ભરોસા રહ્યા, ખોટું બોલવું પડે. કોઈ મને એક બહુ સરસ વાત કરી, મને કે રાજા હરિશ્ચંદ્ર આખી જિંદગી સત્ય બોલી શક્યા, એનું કારણ એક જ હતું કે એની પત્નીએ કોઈ દી નહોતું પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા ને કેમ મોડા આવ્યા. આ પ્રશ્ન જ નહોતો કર્યો, કે ક્યાં ગયા હતા ને કેમ મોડા આવ્યા, એ પ્રશ્ન જ નહોતો. એ પ્રશ્ન જો કરે લગભગ ખોટું બોલવું પડે. એટલે સત્યનું પાલન કરે તો માણસ સુખી થાય, ખોટું બોલનારા સુખી નહીં થાય. કે આપણે બધાને એક દિવસ આ લોક છોડીને જવું છે, ભગવાનના ધામમાં જવું હોય ને, તો ખોટું ન બોલવું, ખોટું કરવું નહીં, ખોટું જોવું નહીં, ખોટું કોઈનું હરામનું લેવું નહીં.
એ અમેરિકાવાળા મોળા માણાને વિઝા નથી દેતા તો વૈકુંઠપતિ કે ગોલોકપતિ વિઝા નહીં આપે. મોળા માણાને કે અમુક યોગ્ય ન લાગે અને અમેરિકાવાળા વિઝા નથી દેતા તો ભગવાન ધામમાં વિઝા નહીં આપે. જે માણા ખોટું બોલતા હોય ને એ ક્યારેક સાચું બોલે ને તોય કોઈને ભરોસો ન આવે. શાખા કમાઈ ગયેલા માણા હોય, વારે વારે ખોટું બોલતા હોય અને કદાચ ક્યારેક સાચું બોલે ને તોય કોઈને ભરોસો ન આવે. અને જે માણસ જન્મથી સાચું જ બોલતો હોય એ કદાચ ક્યારેક ખોટું બોલે ને તોય લોકોને એનો ભરોસો આવે કે એ માણા ખોટું ન બોલે.